ઓકે બચ્ચા લોક સો હેલો એન્ડ વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ આલ્ફા વિદ્યા સંકુલ. અહીંયા આપણે ડિસ્કસ કરીએ છીએ તમારા ધોરણ 8ના ચેપ્ટર નંબર 16 એટલે કે પ્રકાશની વાત. યાદ કરો બાળકો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ટોપિક વિશે વાત કરતા હતા એ હતું પરાવર્તનના પ્રકારો. પરાવર્તનના તમે બે પ્રકાર જે છે એના વિશે વાત કરી હતી, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. થોડીક એવી ચર્ચા આપણે અથવા તો રિવિઝન જે છે એ લાસ્ટ લેક્ચરનું કરી લઈએ તો પરાવર્તનમાં તમને બેઝિકલી બે પ્રકારે પરાવર્તન જોવા મળે છે. એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. કોને કહેવાય નિયમિત પરાવર્તન? તો જ્યારે તમારા પરાવર્તિત કિરણો એટલે કે પરાવર્તન બાદ તમને જે પ્રકાશના કિરણો મળે છે એ એકબીજા સાથે સમાંતર હોવા જોઈએ. તો નિયમિત પરાવર્તન અને જો પરાવર્તિત કિરણો એકબીજા સાથે સમાંતર ના હોય તો આવા પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. નિયમિત પરાવર્તન આપણને બેઝિકલી લીસી સપાટીઓ પરથી જોવા મળશે, જેમ કે અરીસો અથવા તો લાદી. અને અનિયમિત પરાવર્તન જે છે એ આપણને ખરબચડી અને અનિયમિત સપાટી પરથી જોવા મળશે, જેમ કે દિવાલ અથવા તો લાકડાની સપાટી અથવા તો ખડબચડો જે રોડ છે એની પણ આપણે વાત અનિયમિત પરાવર્તનની અંદર કરી શકીએ. હવે આજના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એ છે ગુણક પ્રતિબિંબ. ગુણક પ્રતિબિંબ શું છે, કઈ રીતે બનતું હોય છે, બધી વાત આપણે આજના લેક્ચરમાં કરશું. ગુણક પ્રતિબિંબો, આ શું છે, ગુણક પ્રતિબિંબો કઈ રીતે બને છે, શા માટે બને છે, આ બધી વાત જે છે એ તમને આજના લેક્ચરમાં જાણવા મળશે. શરૂઆત આપણે કઈ રીતે કરશું? તો માની લો તમારી પાસે એક સમતલ અરીસો છે. તો એ સમતલ અરીસો જે છે એની સામે ઊભા રહેવાથી આપણને પ્રતિબિંબ જે છે એ સમતલ અરીસાની અંદર આભાસી જોવા મળે છે, એ આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા છીએ. એનો અર્થ એવો થાય કે તમારા પરથી પ્રકાશ જે છે એ અરીસા પર પડશે અને અરીસા પરથી પરાવર્તન પામીને એ પ્રકાશ પાછો આવશે. હવે શું આપણે પરાવર્તિત પ્રકાશ જે છે એનું ફરીથી પાછું પરાવર્તન કરી શકીએ? આ એક પ્રશ્ન છે, હું તમને સમજાવું શું કહેવા માંગુ છું. માની લો કે આપણી પાસે કોઈ એક વસ્તુ છે આ રીતે, અને એ વસ્તુને તમે સમતલ અરીસાની સામે રાખેલી છે. ઓબ્જેક્ટ ઓકે, વસ્તુ છે. અને અહીંયા તમારી પાસે છે એક સમતલ અરીસો જેના પર વસ્તુમાંથી નીકળતો પ્રકાશ જે છે એ પડવાનો છે. તો આ વસ્તુમાંથી પ્રકાશનું આપાત કિરણ આ રીતે પડશે, સમતલ અરીસો પ્રકાશનું શું કરશે? હા, તમને ખબર છે, પરાવર્તન કરશે. પરાવર્તન થવાને લીધે પરાવર્તિત પ્રકાશ જે છે એ આ રીતે આવશે. તો પહેલું જે છે એ આપાત કિરણ અને આ જે છે એ પરાવર્તિત કિરણ. આપણે વાત એ રીતે કરતા હતા કે શું પરાવર્તિત પ્રકાશ જે છે એનું ફરીથી પાછું પરાવર્તન કરી શકાય, એટલે કે હવે જો હું કોઈ બીજો અરીસો આ રીતે આ જગ્યાએ રાખી દઉં તો શું આ પરાવર્તિત પ્રકાશનું, પરાવર્તિત પ્રકાશ એટલે જેનું ઓલરેડી એકવાર પરાવર્તન થઈ ગયું છે, તો શું આ પરાવર્તિત પ્રકાશનું ફરીથી પાછું પરાવર્તન કરી શકાશે? તો જવાબ છે હા. પરાવર્તિત પ્રકાશને જો તમે કોઈ બીજા અરીસા પર ફરીથી આપાત કરો તો એ પરાવર્તિત પ્રકાશ એ બીજા અરીસા માટે આપાત કિરણ જેવું જ કામ કરે, એટલે ફરીથી પાછું તમને બીજા અરીસા પરથી પણ શું જોવા મળશે, પરાવર્તન જોવા મળશે. એટલે આ રીતે તમારો પ્રકાશ જે છે એ પાછો ભટકાશે અને ફરીથી એકવાર પરાવર્તન થશે. તો તમને આ જે છેલ્લું પ્રકાશનું કિરણ મળે છે બાળકો, એનું પરાવર્તન ટોટલ બે વાર થયું છે, એકવાર પહેલા અરીસા દ્વારા અને બીજી વાર આ બીજા અરીસા દ્વારા. આમ પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તન કરાવી શકાય છે, માત્ર એક જ વાર પરાવર્તન થશે એવું કોઈ પણ જગ્યાએ સાચું નથી. પરાવર્તિત પ્રકાશ જે છે એનું તમે ચાહો એટલી વાર પરાવર્તન કરાવી શકો, માત્ર શરત એટલી છે કે તમારી પાસે યોગ્ય પ્રકારની સપાટી એટલે કે અરીસો હોવો જોઈએ. આમ આટલી આજે આપણે ચર્ચા કરી છે એના પરથી, ડિસ્કશન પરથી એવું આપણે કહી શકીએ કે
परावर्तित प्रकाशनु, परावर्तित प्रकाशनु आपने फरीथी परावर्तन करावी सकिए छे। જ્યાં સુધી તમારી પાસે યોગ્ય અરીસાઓ છે ત્યાં સુધી પ્રકાશ જે છે એ પરાવર્તન પામતો રહેશે, એનું પરાવર્તન જે છે એ થતું રહેશે। આ વસ્તુનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને કઈ જગ્યાએ જોવા મળે છે તો યાદ કરો, જ્યારે તમે તમારા જે હેર છે એમને કટ કરાવવા માટે ગયા હતા સલૂનની અંદર, તો સલૂનમાં તમને ખબર છે કે ઘણા બધા અરીસાઓ હોય। એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, એક કરતા વધારે વાર પરાવર્તન આપણને કઈ જગ્યાએ જોવા મળશે તો એ છે હેર સલૂન। કરી હમણાં યાદ, ઓકે, કે કઈ રીતે તમને જોવા મળે છે ત્યાં એક કરતા વધારે વાર પરાવર્તન। તો યાદ કરો ત્યાં કેવી રચના હોય, તો એક અરીસો તમારી સામે હોય કે જ્યાં તમને તમારો ફેસ દેખાતો હશે, અને પછી તમારા વાળ જે છે એ કટ થઈ જાય એટલે પાછળનો જે ઇમેજ છે એ બતાવવા માટે જે તમારો હેર ડ્રેસર હશે, જે તમારા વાળ કાપવાવાળો વ્યક્તિ છે, એ તમારી પાછળની તરફ એક અરીસો રાખશે। તો એ ત્યાં પાછળની તરફ રાખેલા અરીસામાં જે પ્રતિબિંબ રચાય છે એ તમને પાછું સામે જોવા મળશે। આવું કઈ રીતે થયું હશે સમજો, તો સૌ પ્રથમ તમારી પાછળ એક અરીસો છે એટલે તમારા પાછળની જે ઇમેજ છે એ અંદરના અરીસાની અંદર રચાણી હશે। સમજાવું ફરીથી એકવાર જો, કે આપણું જે આ માથું છે એના પાછળના ભાગમાંથી પ્રકાશ એ ક્યાં પડશે, આ પાછળ રહેલા અરીસા પર, એ પાછળ રહેલા અરીસા પરથી પ્રકાશ પરાવર્તન પામીને ક્યાં જશે, સામેના અરીસા પર, અને સામેના અરીસા પરથી પાછો પરાવર્તન પામી અને તમારી આંખમાં પહોંચશે, અને એટલા માટે તમને જે પાછળના વાળ છે એની ઇમેજ દેખાશે। આમ હેર સલૂનની અંદર આપણે આ વસ્તુ જે છે એનો એક્સપિરિયન્સ કરેલો હશે કે જ્યાં પ્રકાશનું એક કરતા વધારે વાર પરાવર્તન થાય છે અને એક કરતા વધારે વાર પરાવર્તન થવાને લીધે જ તમને તમારો પાછળનો જે ભાગ છે એની ઇમેજ દેખાય છે। આમ માત્ર એક જ વાર પરાવર્તન થશે એવું કોઈ પણ જગ્યાએ ફિક્સ નથી, તમારી પાસે યોગ્ય રચના હોય તો તમે એક કરતા વધારે વાર પણ પરાવર્તન કરાવી શકો છો। આ એક કરતા વધારે વાર પરાવર્તન થઈ અને તમને જે આખી રચના જોવા મળે છે એનો ઉપયોગ એક પેરિસ્કોપ નામના સાધનની અંદર પણ કરવામાં આવે છે। પેરિસ્કોપ શું છે હું તમને સમજાવું, કદાચ તમે આગળના ધોરણમાં ભણી પણ ગયા હશો। શું છે આ પેરિસ્કોપ, જોઈએ આપણે આકૃતિ દ્વારા। તો માની લો કે તમે સબમરીનની અંદર છો અથવા તો તમારી પાસે કોઈ એક બંકર છે, બંકર એટલે જમીનની અંદર આપણે નાનો એવો જે છે છુપાવવાનો રૂમ બનાવેલો હોય, તો ત્યાં આપણે પેરિસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરીએ છીએ। પેરિસ્કોપની રચના કયા પ્રકારની હોય જોવો, તો પેરિસ્કોપમાં આ પ્રકારે કન્સ્ટ્રક્શન જે છે એ આપણને જોવા મળે છે। આ રીતે એક ઝેડ આકાર જેવી પાઇપ હશે, આવું તમે ક્યારેક જોયું જ હશે મૂવીમાં અથવા તો ટીવીની અંદર કોઈ સિરીઝ કે સિરિયલની અંદર, આર્મીના કે એવા તમે કોઈ મૂવી જોતા હશો તો ત્યાં તમે આવા પ્રકારની રચના જોઈ હશે, અથવા તો સબમરીન જે હોય છે ત્યાં તમે જોયું હશે, આને પેરિસ્કોપ કહેવાય। આ રીતે તમારી પાસે એક ઝેડ આકારની શું હશે, પાઇપ હશે, અને પછી તમે આ પાઇપની અંદર બે સમતલ અરીસાઓ જે છે એ ગોઠવેલા હશે 45 અંશના ખૂણે અને કંઈક આ રીતે। એક સમતલ અરીસો અહીંયા હશે, આ શું છે આપણી પાસે અરીસો, અને બીજો સમતલ અરીસો આ જગ્યાએ હશે। આમ તમે બે અરીસાનો ઉપયોગ કર્યો છો, કે આ બંને શું છે આપણી પાસે અરીસાઓ, કેવા અરીસાઓ છે, તો ભાઈ સમતલ અરીસાઓ, સમતલ અરીસાઓ। હવે સમજીએ કે આ પેરિસ્કોપ જે છે એ કઈ રીતે કામ કરતું હોય છે। તો માની લો કે આ રીતે ઉપરની તરફ કોઈ એક વસ્તુ છે અને એ વસ્તુની અંદરથી પ્રકાશ જે છે એ તમારા પેરિસ્કોપના ઉપરના ભાગમાં આવશે, તો આ જે છે એ તમારું આપાત કિરણ વસ્તુમાંથી, અહીં કોઈ વસ્તુ છે ઓકે,
જેની અંદરથી પ્રકાશ જે છે એ બહાર નીકળે છે. તો એ વસ્તુની અંદરથી પ્રકાશ જે છે એ પહેલા સમતલ અરીસા પર પડશે. સમતલ અરીસો તમને ખબર છે પ્રકાશનું પરાવર્તન કરશે, અને પરાવર્તન થઈ અને પરાવર્તિત પ્રકાશ જે છે એ આ રીતે વચ્ચેના ભાગમાં ગતિ કરશે. વચ્ચેના ભાગમાં ગતિ કરી અને જેવો એ આગળ નીચેના ભાગ પાસે પહોંચશે એટલે ત્યાં ફરીથી પાછો એક અરીસો છે. આ અરીસો પ્રકાશનું ફરીથી પરાવર્તન કરશે, કારણ કે આપણે હમણાં જ સમજાતા કે પરાવર્તિત પ્રકાશનું ફરીથી પરાવર્તન કરી શકાય છે. આમ બીજી વાર પરાવર્તન થશે અને તમને આ રીતે પ્રકાશનું કિરણ જે છે એ પાછળના ભાગમાંથી બહાર નીકળતું દેખાશે. હવે જ્યારે તમે આ જગ્યાએથી અવલોકન કરશો તો તમને નીચે અહીંયા ઉપર રહેલી વસ્તુ જે છે એનું પ્રતિબિંબ જોવા મળશે. આમ તમે છો નીચેના ભાગમાં પણ બે વખત પરાવર્તન થવાને લીધે આપણને ઉપરની વસ્તુ જે છે એનું પ્રતિબિંબ નીચે દેખાશે. આમાં પેરિસ્કોપ નામનું સાધન છે જેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, તો સબમરીનની અંદર અને બંકરની અંદર. બંકર મેં તમને હમણાં જ કીધું, જમીનની અંદર આપણે છુપાવવા માટે રૂમ બનાવેલા હોય છે જ્યાં બહાર નીકળ્યા વગર જ તમે બહારની જે વસ્તુઓ છે એની આખી પ્રતિબિંબ જે છે રચના જે છે એ નીચે બેસીને જ જોઈ શકશો. તમારે બહાર નહીં નીકળવું પડે, નીચેથી જ તમે ઉપર શું ચાલે છે એ વસ્તુ પર નજર રાખી શકશો. અને પેરિસ્કોપ ક્યાં સિદ્ધાંત પર કામ કરે છે, તો પરાવર્તિત પ્રકાશનું ફરીથી પાછું પરાવર્તન. આપણે ઉપયોગ લખી નાખીએ, આ પેરિસ્કોપના બે જગ્યાએ ઉપયોગ થાય છે, મેં તમને કીધું એમ. એક તો સબમરીનની અંદર, અને ત્યારબાદ બીજું છે એ બંકરની અંદર. મૂવીઝમાં તમે જોયું હશે સબમરીન જે હોય ત્યાં રીતે હેન્ડલ હોય એમની પાસે, અને ત્યાં કેમેરાની અંદર કેમેરા જેવી રચના હોય. એક્ચ્યુઅલમાં તો ખાલી ત્યાં રિસીવર જ છે અને એની અંદર એ જોતા હોય, અને અંદર બેસીને બહારની વસ્તુઓ જે છે એની એ જે છે એ નજર રાખતા હોય છે પેરિસ્કોપનો ઉપયોગ કરીને. તો આ રીતે પેરિસ્કોપ જે છે એ તમારું કામ કરતું હોય છે. હવે સમજો કે ઘણીવાર તમે એક કરતા વધારે અરીસાનો ઉપયોગ કરીને એક કરતા વધારે પ્રતિબિંબો બનાવી શકો. અત્યારે આપણે શું સમજતા હતા કે પ્રકાશનું આપણે એક કરતા વધારે વાર પરાવર્તન કરી શકીએ. હવે આપણે શું સમજવાનું છે કે ઘણીવાર તમે એક કરતા વધારે અરીસાનો ઉપયોગ કરી અને ઘણા બધા પ્રતિબિંબો મેળવી શકો. આને કહેવાય ગુણક પ્રતિબિંબ, જે આપણા આ લેક્ચરનો મેઇન ટોપિક હતો. ત્યાં એ ગુણક પ્રતિબિંબ બનાવવા માટે ઘણી બધી વાર પરાવર્તન થાય છે, એટલા માટે આપણે પહેલા એક કરતા વધારે પરાવર્તન જે છે એની વાત કરી લીધી. જુઓ અહીંયા ગુણક પ્રતિબિંબ એટલે કે એક કરતા વધારે વાર પ્રતિબિંબ રચાવવાની ઘટના. આ ત્રણેય તમને જે ડાયાગ્રામ્સ દેખાય છે એના પર આપણે હમણાં વાત કરીશું. સૌથી પહેલા ઘટના સમજી ગયા. તો માની લો તમારી પાસે એક કરતા વધારે સમતલ અરીસા છે અને તમે એ સમતલ અરીસાઓને કોઈ ચોક્કસ ખૂણા પર ગોઠવેલા છે. આ બંને સમતલ અરીસાઓ છે. આ બંને શું છે? સમતલ અરીસાઓ. અને આપણે એ સમતલ અરીસાઓને એકબીજા સાથે એક ચોક્કસ ખૂણા પર ગોઠવેલા છે. સમતલ અરીસાઓ અને પછી તમે શું કરો છો કે ભાઈ આ સમતલ અરીસાની વચ્ચે, ઓકે, બંને અરીસાઓની વચ્ચે એક વસ્તુને રાખો છો. આ કોઈ એક વસ્તુ છે. અને પછી આપણે જોઈએ છીએ કે ભાઈ કયા પ્રકારે ઘટના જે છે અહીંયા બનવાની છે. તો એ વસ્તુની અંદરથી પ્રકાશના કિરણો નીકળતા હશે. હવે વસ્તુ જે છે એ તમારી સ્વયં પ્રકાશિત પણ હોઈ શકે અને પરપ્રકાશિત પણ હોઈ શકે. સ્વયં પ્રકાશિત હોય તો પોતાનો જ પ્રકાશ જે છે એ થ્રો કરશે, પરપ્રકાશિત હોય તો આ રૂમની અંદર જે લાઇટ છે એ લાઇટ આ વસ્તુ પર પડશે અને પછી એ લાઇટ જે છે એ અરીસાઓની ઉપર આપાત થવાની છે. તો આ વસ્તુની અંદરથી પ્રકાશ જે છે એ તમારો આ રીતે અરીસાઓ પર આપાત થશે અને પછી એ પ્રકાશનું શું થવાનું છે? પરાવર્તન. અને કેટલી વાર પરાવર્તન થશે? તો ઘણી બધી વાર, કારણ કે બંને અરીસાઓ એકબીજા સાથે ચોક્કસ ખૂણે આપણે ગોઠવેલા છે. એટલે આ રીતે તમને એકથી વધારે વાર પરાવર્તન જે છે એ જોવા મળશે.
અને ઘણી બધી વાર પરાવર્તન થવાને લીધે તમને એ બંને અરીસાઓની અંદર આ વસ્તુના એક કરતા વધારે પ્રતિબિંબો દેખાશે. એટલે તમને અરીસાની અંદર આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા પણ જોવા મળશે, ત્યારબાદ તમને એ વસ્તુનું પ્રતિબિંબ જે છે અહીંયા પણ જોવા મળશે. આમ વસ્તુ તો એક જ છે, છતાં પણ આપણને અરીસાની આ ચોક્કસ પ્રકારની ગોઠવણના લીધે એ વસ્તુના એક કરતા વધારે પ્રતિબિંબો જોવા મળે છે. આવું તમે કદાચ સર્કસની અંદર કે પછી સર્કસનો કોઈ ટીવીમાં શો આવતો હોય તો ત્યારે પણ જોયું હશે કે તમે કોઈ એક રૂમની અંદર એન્ટર થઈ જાઓ અને પછી આમ ચારે બાજુ જુઓ તો તમને તમારા જેવા જ ઘણા બધા વ્યક્તિઓ દેખાય, કારણ કે ત્યાં રૂમની અંદર એક કરતા વધારે સમતલ અરીસાઓની ગોઠવણ છે ચોક્કસ ખૂણાઓ સાથે, અને ત્યાં ગુણક પ્રતિબિંબો જે છે એ તમારા રચાવવાના છે. એટલા માટે તમને ઘણા બધા તમારા જ પ્રતિબિંબો જોવા મળશે. આવું ઘણી વાર લિફ્ટની અંદર પણ થાય. તમે જોયું હશે કે લિફ્ટની અંદર જે છે એ તમારી એકદમ લીસી સપાટી હોય, અથવા તો ઘણીવાર તો લિફ્ટમાં અરીસાઓ પણ ગોઠવેલા હોય છે, તો ત્યાં તમે બંને બાજુ જુઓ તો તમને ઘણા બધા પ્રતિબિંબો તમારા જોવા મળે, કારણ કે અરીસાઓ છે એક કરતાં વધારે અને ચોક્કસ ખૂણાઓ પર. અમુક એક્ઝામ્પલ્સ જે છે એની આકૃતિ મેં તમારી માટે અહીંયા રાખેલી પણ છે. આપણે હા આગળની સ્ક્રીનમાં હતી આ ગુણક પ્રતિબિંબ માટે. જો આ આકૃતિ પર ફોકસ કરો જે હમણાં આપણે સમજાને એ જ જે છે એ તમને અહીંયા બતાવેલું છે. આને થોડીક વાર માટે આપણે સાઈડમાં જવા દે, હા આના પર ફોકસ કરીએ. જો આકૃતિ, અહીંયા બે સમતલ અરીસાઓ છે જે એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણાએ ગોઠવેલા છે. આ પહેલો સમતલ અરીસો, અરે 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 રૂક જાઓ, આ પહેલો સમતલ અરીસો અને આ બીજો સમતલ અરીસો, એ બંને સમતલ અરીસાઓ એકબીજા સાથે આમ ઉપરથી જોવા જાઓ તો ચોક્કસ ખૂણાએ ગોઠવેલા છે, અને જેના લીધે તમને આ વસ્તુ જે છે એના એક કરતા વધારે પ્રતિબિંબો જોવા મળે છે. અહીંયા પણ તમને પ્રતિબિંબ દેખાય છે, અહીંયા પણ તમને પ્રતિબિંબ દેખાય છે, અને અહીંયા પણ તમને પ્રતિબિંબ દેખાય છે, અહીંયા પણ તમને પ્રતિબિંબ દેખાય છે. આમ કઈ વસ્તુ આપણે આ આખી ડિસ્કશન પરથી સમજા કે જ્યારે સમતલ અરીસાઓને કોઈ ચોક્કસ ખૂણે ગોઠવવામાં આવે તો આપણને એક જ વસ્તુના એક કરતા વધારે એટલે કે ઘણા બધા વધારે પ્રતિબિંબો જોવા મળે છે. અને આ એક કરતા વધારે પ્રતિબિંબો તમને જે જોવા મળે છે એ પ્રતિબિંબને શું કહેવાય? ગુણક પ્રતિબિંબો. ગુણક એટલે કે મલ્ટીપ્લાય, ઘણી બધી સંખ્યા જે છે એ તમને જોવા મળે છે પ્રતિબિંબોની અંદર. કેટલી સંખ્યા જોવા મળશે એનો આધાર તમારા ખૂણા પર હોય. તમારો ખૂણો બદલાવશો તો પ્રતિબિંબોની સંખ્યા જે છે એ પણ બદલી જશે. આમ એક વસ્તુ વધારે પણ આપણે અહીંયા લખી લઈએ કે પ્રતિબિંબની સંખ્યાનો આધાર કોના પર હોય છે? ખૂણા પર. પ્રતિબિંબની અથવા તો પ્રતિબિંબોની, ઓકે બહુવચન છે, ઘણા બધા મળશે, સંખ્યાનો આધાર અરીસાઓની વચ્ચે રહેલા ખૂણા પર હોય છે. ખૂણા બદલાવશો તો પ્રતિબિંબોની સંખ્યા જે છે એ પણ બદલાઈ જશે. અહીંયા તમને બાજુમાં જે રચના દેખાય છે એની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એ કેલિડોસ્કોપ નામનું એક યંત્ર છે. કેલિડોસ્કોપ શું છે, એની કઈ રીતે બનાવટ હોય છે અને ઉપયોગ ક્યાં થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. અત્યારના આ લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુ શીખા એનું ફરીથી એકવાર નાનું એવું રિવિઝન જે છે એ જોઈ લઈએ.
તો શરૂઆત આપણે કઈ રીતે એક નાના એવા પ્રશ્નથી કે શું પરાવર્તિત પ્રકાશનું ફરીથી પાછું પરાવર્તન કરી શકાય છે અને પછી આપણને જવાબ મળ્યો હા પરાવર્તિત પ્રકાશ જે હોય એનું તમે યોગ્ય અરીસા દ્વારા ફરીથી પરાવર્તન કરી શકો છો. કઈ જગ્યાએ આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તો પેરિસ્કોપ નામના એક સાધનની અંદર આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. પેરિસ્કોપની રચના કંઈક આ રીતે હોય છે અને ઉપયોગ ક્યાં અને શા માટે થાય છે એની પણ આપણે ચર્ચા કરી. અને છેલ્લે જે ત્રીજી વસ્તુ આપણે આજના લેક્ચરમાં શીખા એ ગુણક પ્રતિબિંબ, કે જો તમે યોગ્ય અરીસાઓની રચના કરો તો તમને એક જ વસ્તુના એક કરતા વધારે ઘણા બધા પ્રતિબિંબો જોવા મળશે અને એ પ્રતિબિંબોની સંખ્યાનો આધાર જે છે એ તમારા અરીસા વચ્ચેના ખૂણા પર હશે. તો આજના લેક્ચર માટે બસ આપણે આટલું જ રાખીએ છીએ. ફરીથી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને વાત કરશું આપણે કેલિડોસ્કોપ નામના સાધનની. સો આજ માટે અત્યારે બસ આટલું જ. મળીએ છીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ફોર વોચિંગ.